ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચેપ્ટર નંબર સાત આપણે પૂરું કરી ત્યારબાદ હવે આગળનું ચેપ્ટર નંબર છે આઠ ભારત વર્ષની ભવ્યતા શું નામ છે ચેપ્ટર આઠનું ભારત વર્ષની ભવ્યતા કે ભારત દેશની ભવ્યતા અને સમૃદ્ધિની આપણે આ પાઠમાં વાત કરવાની છે પાષાણ કાળથી લઈને લગભગ આઠમી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું કે આદિમાનવોના સમયથી આપણે ભણતા આવીએ છીએ કે આદિમાનવ વિશે સૌ આપણે જાણ્યું ત્યારથી લઈને મધ્યકાળ ત્યારબાદ અનેક વંશ જોયા છેલ્લો આપણે સાતમા પાઠમાં ગુપ્ત વંશ જોયો અને છેક આઠમી સદી સુધીનો આપણે અભ્યાસ કર્યો વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી કે અલગ અલગ સમયની સંસ્કૃતિઓ આપણે જોઈ અને અલગ અલગ શાસકો વિશે પણ માહિતી મેળવી હતી કે કેટલા વર્ષ શાસન કર્યું તેમની રાજ્ય વ્યવસ્થા કઈ કઈ હતી તેમના વહીવટ તંત્ર કેવા હતા એ બધી આપણે માહિતી મેળવી ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે ભારત કેવડું રાષ્ટ્ર છે ઉપખંડ જેટલું મોટું પ્રાચીન કાળથી જાતિ પ્રજાતિઓ સમૂહો અને દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા છે કે ઘણી બધી જાતિ પ્રજાતિ સમૂહો અને દેશની સમૂહો છે અથવા તો અનેક જાતિના લોકો છે એ આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાય અને આપણા દેશમાં આવતા રહ્યા છે શા માટે એવા કે આપણા દેશથી સમૃદ્ધિથી આકર્ષાય તે આપણા દેશની સમૃદ્ધિથી તે આકર્ષાય અને આપણા દેશમાં આવતા રહ્યા જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે કે જેના કારણે ભારતીક ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે તો હવે આપણને એવો સવાલ થાય કે વિવિધતા એટલે શું તો આગળ જોઈએ આપણે એની વિશે વાત કરીએ કે જવાહરલાલ નહેરુએ જેને વિવિધતામાં એકતા કહે છે કે વિવિધતામાં એકતા કહે છે કોને કે આપણા દેશમાં અનેક જાતિ પ્રજાતિ સમૂહો આપણી સમૃદ્ધિથી આકર્ષાય અને આપણા દેશમાં આવતા ગયા અને જેના કારણે આપણો ભારત દેશ છે તે ઘણી બધી સંસ્કૃતિની વિવિધતાનો સંગમ રચાયો હતો કે અલગ અલગ પ્રજાતિના લોકો અલગ અલગ ભાષા અલગ અલગ બધાના ખોરાક અને વિવિધ પોશાકો દરેક ધર્મ દરેક સંપ્રદાય દરેક જાતિના લોકોના અલગ અલગ ભાષા બોલે અલગ અલગ પહેરવેશ હોય છે અલગ અલગ તેનો ખોરાક હોય છે તો કે આ વિવિધતામાં એટલી બધી વિવિધતા હોવા છતાં આપણા દેશમાં શું છે એકતા છે કે એટલી બધી વિવિધતા હોવા છતાં આપણા દેશમાં એકતા જોવા મળે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું તો આ પાઠમાં આપણે શું જોવાનું છે તો આપણા દેશની કળા થોડા ઘણા સ્થાપત્ય જોવાના છે અને સમાજ જીવન કે લોકો કેવું જીવન ગુજારતા હતા તેની માહિતી આપણે આ પાઠમાંથી મેળવવાની છે જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે આ પાઠમાં આપણે પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની માહિતી મેળવવાની છે કે પ્રાચીન ભારતનીમાં જે પ્રજા અહીંયા વસવાટ કરતી હતી અને તેનો વારસો કે તેનું જીવન ત્યારે કેવી રીતે ગુજર્યું હતું તેની આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ પ્રાચીન ભારતમાં આપણે ખેતી વિશે વાત કરીશું શેના વિશે ખેતી વિશે વાત કરવાની છે આપણા દૈનિક જીવનમાં મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે કે આપણા જીવન આપણા દૈનિક જીવનની કે આપણે રોજબરોજ જે જીવન જીવીએ છીએ તેમાં મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે કે આપણે જે ખોરાક લઈએ છીએ તે પણ ખેતી દ્વારા જે ઉત્પન્ન થયેલી વસ્તુ છે મોસ્ટ ઓફ આપણે જે આખો દિવસમાં ઘણી બધી વસ્તુનો યુઝ કરતા હોઈએ છીએ એમાંથી સામાન્ય રીતે જોઈએ તો ઘણી બધી વસ્તુ હોય છે આપણને ખેત પેદાશોમાંથી મળેલી હોય છે અને ખેતી આધારિત આપણને તે વસ્તુ મળેલી હોય છે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી ખેતીની શરૂઆત ક્યારે થઈ હતી પ્રાચીન ભારતમાં થઈ હતી કે પ્રાચીન સમયમાં થઈ ચૂકી હતી ત્યારે આપણે પ્રાચીન ભારતની વાત કરીએ તો આદિમાનવો પોતેજા રહેતા પોતે કે જે એનું સ્થાયી જીવનની જે શરૂઆત થઈ આદિમાનવના જે ભટકતું જીવન હતું ત્યાંથી એની જે સ્થાયી જીવનની શરૂઆત થઈ ત્યારે શું કરતા હતા કે નદી કિનારે ઘર બાંધતા હતા તે આજુબાજુમાં ને એવું વાવવા લાગ્યા હતા તો ત્યારથી ખેતીની શરૂઆત થઈ ચૂકી હતી તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી એટલે કે દરેક છોડ પાસે પાણી પહોંચાડવાની પાણી પાવાની પણ વ્યવસ્થા હતી કે ઘણા બધા ઓજારો પણ થઈ ગયા હતા અને સિંચાઈની પણ વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ભારતમાં જુઓ કઈ કઈ ખેતી થતી હતી તો કે ઘઉં ઉગાડતા હતા જવ ઉગાડતા હતા ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી તો એવો સવાલ પૂછાય તો આપણે યાદ રાખવાનું છે કે પ્રાચીન ભારતમાં શેની શેની ખેતી થતી હતી તો કે પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી આવું બધું યાદ રાખતું રહેવાનું પરીક્ષામાં ક્યારે પૂછાય જાય કઈ ખબર હોય નહીં ગમે ત્યાંથી સવાલ આવી જાય એટલા માટે આવું વસ્તુ યાદ રાખવાની ઓજારો ખેતી વિશે આપણે વાત કરી ત્યારબાદ ઓજારો વિશે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી કે હડપ્પા સંસ્કૃતિમાં ખેતીના ઓજારમાં કયા અવશેષો નથી મળ્યા તો કે હળના અવશેષો મળ્યા નથી પરંતુ પરંતુ આપણને હળના અવશેષ તો નથી મળ્યા પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે કે હળ આકારનું શું મળ્યું રમકડું મળ્યું તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં શેનો ઉપયોગ કરતા હશે હળનો ઉપયોગ કરતા હશે સમજાણું કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી પરંતુ હળ આકારનું શું મળ્યું હતું રમકડું મળ્યું અને તેથી શું જાણી શકાય છે કે તેઓ ખેતીમાં શેનો ઉપયોગ કરતા હશે હળનો ઉપયોગ કરતા હશે આ વસ્તુ યાદ રાખવાની છે આશરે પચીસો વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો શેના લોખંડના સાધનો કેટલા વર્ષ પહેલા પચીસો વર્ષ પહેલા તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ હળના ફણા એટલે કે ફાલનો સમાવેશ થાય છે ઉપરાંત દાંતડું કુહાડી કુહાડીથી તેઓ પરિચિત હતા કે જંગલો સાફ કરવા માટે શેનો ઉપયોગ કરતા હતા તો કે કુહાડીનો ઉપયોગ કરતા હતા અને હળના ફણા એટલે કે મોટા દાતા હોય છે અને તે ઉપરાંત તે લોકો અને કુહાડીથી પણ પરિચિત હતા પરિચિત હતા તે લોકો દાંતરડા ત્યારબાદનો ટોપિક છે સિંચાઈ કે સમૃદ્ધ ગામડાઓમાં સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમનું રાજ્ય ટકી રહેવું મુશ્કેલ હતું કેવા ગામડાઓ વગર સમૃદ્ધ ગામડાઓ વગર રાજા પણ ના ટકે અને રાજાનું રાજ્ય પણ ટકી રહે નહીં જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને પણ મહત્વનું મહત્વપૂર્ણ પગલા હતા કે જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને રોપણ મહત્વપૂર્ણ પગલા હતા તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ કે નવા સાધનોની પણ જરૂર પડે છે અને ધરૂરો પણ કે બીજી ઘણા બધા પાકો પણ અલગ અલગ પાકો પણ ઉગાડવાની જરૂર પડતી છે અને તે જ રીતે સિંચાઈ વ્યવસ્થાની પણ ઘણી ઉપયોગી સાબિત થાય છે શેના માટે ખેતીના વિકાસ માટે ખેતીના વિકાસ માટે શું શું કરવું જરૂરી છે તો ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરોપણ એટલે કે ઘણા બધા પાકો ઉગાડવા અને એ પાકો ઉગાડી અને ત્યાં સિંચાઈની વ્યવસ્થા કરવી તો ખેતીનો સારી રીતે વિકાસ થઈ શકે આ સમયે સિંચાઈ માટે નહેરો કૂવા તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા કયા સમયમાં પ્રાચીન સમયમાં પ્રાચીન સમયમાં શું બનાવવામાં આવ્યું હતું તો કે સિંચાઈ માટે નહેરો બનાવવામાં આવી હતી કૂવા બનાવવામાં આવ્યા હતા તળાવો અને કૃત્રિમ જ કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા કૃત્રિમ જળાશય એટલે કે માનવ નિર્મિત હોય તે અને કુદરતી જળાશય એટલે કે જે કુદરતી રીતે જે જળાશય તૈયાર થયું છે એ અને માનવે જે જળાશય બનાવ્યું છે જળનો જળ સાચવવા માટે તો તેને કૃત્રિમ જળાશય કહેવાય ત્યારબાદ આપણે પ્રાચીન ભારત વિશે થોડી ઘણી વાત કરી કે ક્યાંથી શરૂ થઈ છે ત્યારબાદ પ્રાચીન ભારતની ખેતી વિશે પણ આપણે વાત કરી અને પ્રાચીન ભારતની ખેતીમાં આપણે ઓજારો અને સિંચાઈ વિશે માહિતી મેળવી ત્યારબાદનો ટૉપિક છે પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું ચલો જય શ્રી કૃષ્ણ જય હિન્દ